ओम पुरुषोत्तमाय नमः। प्रियजनों, स्वागत छे तमारू भगवत स्मरण परिवार मा। आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं पुरुषोत्तम मास नी कथा अध्याय 18 मो पुरुषोत्तम व्रत नु महाफल तथा अमृत धारा चमत्कारिक प्रसाद नी वार्ता। हूँ आशा राखू छू के आप मारी साथे आ वीडियोना अंत सुधी जोड़ाईने पुरुषोत्तम मासनी महात्म्यम कथाओनु रसपान करशो। श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी यूट्यूब चैनल भगवत स्मरणमां। पुरुषोत्तम मासनी कथा अध्याय 18 पुरुषोत्तम व्रतनु महाफल। श्री नारदजीए पूछ्यु, हे तपना भंडार श्री नारायण, ते पछी साक्षात भगवान वाल्मीकि ऋषिए दृढ़ धनवाने शुं कह्युं हतुं ते आप मने कहो। श्री वाल्मीकि बोल्या, हे राजा, ब्राह्मण सुदेव विलाप करी रह्यो हतो त्यारे पृथ्वी पर अंधकार छवाई गयो, वीजळी थवा लागी अने चोमासानो समय न होवा छतां एक महीना सुधी मुसळधार वरसाद वरस्या ज कर्यो। आखी पृथ्वी पाणीथी जळबंबाકાર થઈ ગયો, છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કઈ જ ખબર પડી નહીં। એ તો અન્ન જળ લીધા વગર ઓ પુત્ર એમ બોલતો વિલાપ કરતો હતો। એમ તે વેળા જે મહિનો વીતી ગયો તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો, તેથી અજાણતા નિરાહાર રહેવાથી અને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરુષોત્તમ માસનું વ્રતનું સેવન થઈ ગયું। એ વ્રતથી એ મહિનાના અધિદાષ્ટા ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા। પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન થતા તે બ્રાહ્મણે ખોળામાં રાખેલા પુત્રનું મરદું જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રીહરિને પ્રણામ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રથી તેમની પ્રાર્થના કરી। ભગવાન પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા, તેથી શ્રેષ્ઠ અમૃત વરસથી મધુર વાણીથી બોલ્યા, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણે ભુવનમાં કોઈ સમર્થ નથી। હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે। મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો ગંધર્વો તથા મનુષ્યવા સુખ માટે લલચાશે, માટે હવે તું શોકનો ત્યાગ કર। હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું। હું પૂર્વે માર્કંડે મુનિને આ કથા રઘુ રાજાને કહી હતી। પૂર્વે ધનુશર્મા નામનો એક મુનીશ્વર હતા, તેમણે અમર પુત્રની ઈચ્છા રાખી હતી। અતિ કઠિન તપ કરવા માંડ્યું, 1,000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાવ, અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છે, એટલે તમે વરદાન માગો। દેવોનું એ અમૃત વચન સાંભળીને તપોદન ધનુશર્મા અતિશય ખુશ થયા। તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માગ્યું। ત્યારે દેવતાઓએ વિસ્મય પામીને કહ્યું, હે મુનિ, તમે જે માગો છો એવું પૃથ્વી પર આજ સુધી ક્યારેય બન્યું નથી। અમર તત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે તમે વિચારીને બીજું કાંઈ માગો। ત્યારે ધનુશર્મા મુનિએ કહ્યું, સામે જે પેલો મોટો પર્વત દેખાય છે તે જ્યાં સુધી રહે ત્યાં સુધી આયુષ્યવાળો પુત્ર તમે આપો। આથી સર્વદેવો તથાસ્તુ કહીને વરદાન આપી ઇન્દ્ર સહિત સ્વર્ગમાં ગયા અને ધનુશર્માએ પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્ર પ્રાપ્ત કર્યો। આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ એ પુત્ર પણ વધવા લાગ્યો। જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં। આવી શિખામણ મળવા છતાં તે અમરતા પ્રાપ્ત કરેલ પુત્ર પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો। એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા ત્યારે તેણે શાલિગ્રામને પાણીના કુંડમાં નાખી દીધો। તેની આ ઉદ્ધતાની રુદ્રની જેમ ક્રોધ કરવાવાળા મહર્ષિએ તેને શ્રાપ આપ્યો કે તું હમણાં જ મરી જા। છતાં તે નહીં મરતા તેમણે સમાધિ લગાવી કારણ જોયું। તેમણે જાણ્યું કે દેવોએ ધનુશર્મા આ છોકરાને અમર બનાવ્યો છે, એથી તે મુનિને મોટો નિશાસો મૂક્યો એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા।
એક સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. હે તપોદન, એમ જેઓ હઠથી પુત્ર મેળવે છે તેઓ કદી સુખ પામતા નથી. છતાં હે તપોદન, ગરુડે તને જે પુત્ર આપ્યો છે તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. તું બ્રહ્મ લોકમાં જઈશ અને ત્યાં દેવતાએ 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછું પૃથ્વી પર આવીશ. તે વખતે તારું બળ તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્ર પદ કરતાં પણ અધિક થશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તેને 4 પુત્ર થશે, તે ઉપરાંત 1 કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે. પછી વિષય સુરતમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન શ્રી વિષ્ણુને ભૂલી જઈશ. તારો આ 1 સુખદેવ નામનો પુત્ર તને આ વનમાં વૈરાગ્ય વિશે બોધ આપવા આવશે ત્યારે તું બધા વૈભવને ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવીને બોધ કરશે. તેમના વાક્યથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રીહરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે મૃત્યુ પામેલા બ્રાહ્મણનો પુત્ર સજીવન થઈને ઊભો થઈ ગયો. પુત્રને જોઈ એ બંને સ્ત્રી પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટિ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી. બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રીહરિને નમસ્કાર કર્યા. હે શ્રીહરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું તેમાં તારા ભાગ્યમાં પુત્ર નથી અને આજે એ વાક્યનું ઉલ્લંઘન કરી મારા મરેલા પુત્રને ઉજાડ્યો તેનું કારણ શું છે તે મને જણાવો. શ્રી બૃહદનારણ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમનો પુરુષોત્તમ વ્રતનું મહાફળ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પતિત પાવન પુરુષોત્તમ માસની ચમત્કારી પ્રસાદની વાર્તા સાંભળીએ તે પહેલાં જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની કથા અધ્યાય 18મો ચમત્કારિક પ્રસાદની વાર્તા. રામનગરનો રાજા જાલિમસિંહ નામે પ્રમાણે ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. તેના દિલમાં દયા નામની ચીજ જ નહોતી. જિંદગી આખી એણે પાપ જ કર્યા હતા, પુણ્યનું એક કામ ન કર્યું હતું. જ્યારે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત તપ જપ કરનારી, રાજા જેટલા પાપ કરે તેનાથી બમણું તેની રાણી પુણ્ય કરે. આમ પાપી જીવન ગુજારતા એ પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો. પાછલી ઉંમરે રાજાને એના પાપ પીંડવા લાગ્યા. રાતે ઊંઘ ન આવતી, દિવસે ખાવાનું ન ભાવતું. રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવાથી વિતાવી છે, આ હાથથી પુણ્યનું એક પણ કામ નથી કર્યું. મોતનો ભરોસો નહીં ક્યારે આવી જાય, માટે પ્રભુ ભક્તિ કરીશ તો થોડું પુણ્ય મેળવી લઉં. આમ વિચારી રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયા અને પોતાને બચવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે એ માણસ બોલ્યો, ભાઈ હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આ આબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વે પાપોનો ક્ષય થાય છે અને એના 4 હાથ થઈ જાય છે. ત્યાં ઘણા 4 હાથવાળા માણસો રહે છે. રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વિનવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો અને ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતા રાજા રુદન કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, ભાઈ એ પહાડના દર્શન પુણ્યશાળીને થાય છે. જેણે જિંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય તેને તે પહાડના દર્શન થતા નથી. રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ તમારી વાત સાચી છે, મેં આખી જિંદગી પાપ કર્મ જ કર્યા છે અને એ જ પાપ આજ મને નડી રહ્યા છે.
એમ કહીને રાજા હૈયા ફાટ વિલન કર વિલાપ કરવા લાગ્યો। એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, આવા ગોર પાપોથી મુક્ત અપાવે તેવો એક જ વ્રત છે, અને તે છે પુરુષોત્તમ માસનું વ્રત। એ વ્રત કરવાથી ગમે તેવા મોટા પાપોનો પણ ક્ષય થાય છે, અને તારા સદભાગ્ય અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલે છે, છેલ્લા 8 દિવસ બાકી છે। જો અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થશે। રાજા તો તરત જ નગરમાં ગયો, જઈને સેનાપતિ અને પ્રધાનને લઈને આવ્યો। પછી રાજા રાણી બ્રાહ્મણ પ્રધાન અને સેનાપતિએ વ્રતા ધર્યા, 8 દિવસના ઉપવાસ કર્યા। 9મા દિવસે પ્રભાતે કનક પહાડના દર્શન થતા રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। બધા શિખર પર ગયા, ત્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજ્યા હતા। પાંચેય પ્રભુના ચરણ પડ્યા, પ્રભુએ ઉઠાડીને તેમને પ્રસાદ આપ્યો। પ્રસાદ ખાતા જ પાંચેય 4 ભુજાના થઈ ગયા। પછી વિમાને બેસીને સહદેવે વૈકુંઠ ગયા, હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાપી રાજાને ફળ્યા તેવો તમારું વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। પ્રિયજનો, આ હતું પુરુષોત્તમ માસની કથા અધ્યાય 18મો, પુરુષોત્તમ વ્રતનું મહાફળ અને અમૃત દ્વારા ચમત્કારિક પ્રસાદની વાર્તા। હું આશા રાખું છું કે આપ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાઈને પુરુષોત્તમ માસની કથા અધ્યાયનું રસપાન કર્યું હશે। આવતીકાલની વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા અધ્યાય 19મો, પુરુષોત્તમ માસનું મહાત્મ્યમ અને અમૃત ધારા 4 ચકલીની વાર્તા। સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।